दांगद्रा तालुकाना जीवा गामे जीवा राजस्वाहीथी जो ऐतिहासिक वारसो धरावतु खेती प्रधान गामडू छे। खेती अने पशुपालन मुख्य व्यवसाय रह्यो छे। समग्र दांगद्रा पंथक अही बैठेली मेलडीना दर्शने आवतु होय त्यारे अहींनी समस्या तालुका आखाने सीधी ज स्पर्शी जाय छे। छेल्ला एक दशक थी गामनो मुख्य रोड बिस्मार हालतमां 2 मीटर जेटली नानी जग्यामां अनेक खाडાઓથી ભરેલો છે। મુખ્ય રોડ ઉપર જ કોઝવેના અભાવ ચોમાસામાં ગંભીર બનાવો બને છે। સાથે કોઈ ઘટના બને તો મેડિકલ સુવિધા સુધી પહોંચી પણ નથી શકાતું। ગામને જ્યોતિગ્રામ જાહેર કરેલ છે પણ આજે વીજળીની 24 કલાક સુવિધાઓ નથી એવી ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે। જાલા જલપાબા ગોજુબા છે, હું જીવા ગામની રહેવાસી છું। અમારા ગામમાં મુશ્કેલી ઘણી જોવી તો ઘણી છે। પહેલી મુશ્કેલી તો એ છે કે અમારે વીજળીની સમસ્યા છે। જ્યારે અમારે ઓનલાઈન શિક્ષણ આવતું હતું ત્યારે કાં તો ફોનમાં કાંઈ નેટવર્ક ન આવે કાં ટીવીમાં કાંઈ સરખું ન આવે, જેથી કરીને અમે ઓનલાઈન અભ્યાસ સરખી રીતે લઈ નતા શકતા અને એના લીધે અમારે થોડું ઘણું લખવાનું વાંચવાનું એ પણ છૂટી જતું હતું। અને બીજી સમસ્યા જોવી તો અમારે રોડની છે, અમારે અહીંયા રોડ બહુ જ કાચા છે અને બસ ટાઈમસર આવતી નથી, જેથી કરીને અમે ધાંગધ્રા અપડાઉન કરી છે પણ એ તે અમે ક્યારેક અમારે લેક્ચર એક બે લેક્ચર તો અમારે છૂટી જ જતા હોય છે, જેથી કરીને અમારે ઘણું બધું ભણવામાં એમાં અમે પાછા રહી જતા હોય છે। એટલે સરકારને એવી વિનંતી છે કે અમારે ગામનો રોડ સમો કરાવે, વીજળીની સમસ્યા ઓલી હરખી રીતે દૂર કરે એવી વિનંતી છે। સાથે જીવા ગામમાં બસની સુવિધા નથી જેના લીધે વિદ્યાર્થીઓને પારવાર હાલાકી ભોગવવી પડે છે। આરોગ્ય સબ સેન્ટર નહીં હોવાથી મેડિકલ સુવિધાઓથી ગામ તોબા પોકારી ગયું છે। એક તો ખરાબ રોડ અને બીમારીમાં ધાંગધ્રા કે સુરેન્દ્રનગર ઈલાજ માટે પહોંચવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। વેક્સિનેશન માટે શિક્ષિત વિદ્યાર્થીઓએ ઝુંબેશ ચલાવી ગામ જગાડ્યું છે પણ પૂરતી વેક્સિનના અભાવે એક તો કાઈ વેક્સિનેશન થયું નથી। ભૂગર્ભ ગટરનું કામ યોગ્ય રીતે સંપૂર્ણ ન હોવાથી ગંદકી મોટો પ્રશ્ન છે। શું પુંસરી અને બારબીન જેવા આદર્શ ગામડાઓ સમકક્ષ બનવાની નેમ ધાંગધ્રા તાલુકાના ગામડાઓ માટે એક સ્વપ્ન જ બની રહેશે કે આવનારા સમયમાં કામચોરી અને મળતી મલાઈથી ઉપર બેઠીને ગામડાને સદ્ધર બનાવવા માટે વહીવટીતંત્ર સજ્જ બનશે એ જ ઉખાણા સમાન પ્રશ્ન બની રહેશે। નામ છે ઝાલા દિગ્વિજય છે ચંદુભા, હું જીવા ગામનો સરપંચ છું। મેં વારંવાર રજૂઆત આ રોડનો કરેલ છે, મેં લેટરપેટમાં દીધેલ છે પણ કોઈ પણ એમ કહી દે કે આ જગ્યાએ જાઓ અહીંયા હું લેટરપેટ દઈ આવું, બધે ગમે ઓલી જગ્યાએ જાઉં અહીંયા હું લેટરપેટ દઈ આવું પણ કોઈ આ લેટરપેટનું ધ્યાનમાં લેતું નથી। એમ ચૂંટણી આવે ત્યારે કે આ ફેરે રોડ થઈ જાય છે, બીજી ચૂંટણી આવે ત્યારે કે આ ફેરે સરપંચ રોડ થઈ જાય છે, આ સમસ્યા છે મારી। કેટલા સમયથી આપના ગામમાં રોડ નથી? મારા ગામમાં 8 વર્ષથી આ રોડ રહ્યો ને, એ 8 વર્ષથી નામ નેમ છે ને 4 વર્ષથી તો હાવ ભયંકર ખરાબ રોડ છે। અને બીજી કઈ કઈ સમસ્યાઓ છે? બીજી લાઇટ ટાઈમે ના આવતી, ગામ જોતી ગામ છે લાઇટ નથી આવતી, પછી નાલું અમારા ગામમાં એક મોટો બીજો પ્રશ્ન છે કે ગામમાં દવાખાનું, એ દવાખાનાની કોઈ સુવિધા નથી। અમારા અહીંયા ધાંગધ્રા તાલુકાનો ગામ છે, ધાંગધ્રા ડાયરેક્ટ જવા અહીંયા જો વરસાદ હોય તો નદી આવી જાય તો અમારા ગામમાં ડિલિવરી બિલિવરી આવી હોય તો કેસ બગડવાની સમસ્યા છે અમારા ગામમાં।